वंदे मातरम। हूँ भावी काहलपरा श्री वशिष्ठ विद्यालय में स्टैंडर्ड 3 में इंग्लिश सब्जेक्ट भणावु छू। विद्यार्थी मित्रों, अत्यारुधी आप घना बधा टॉपिक शीखी गया। लास्ट विडियो में आप रिविजन पण शीखी गया। आजना विडियो में आप मार्का प्रमाणे जे बाकी छे ते क्वेश्चन रिविजन जोईशुं। तो अहीं आपणो फर्स्ट क्वेश्चन छे कि प्रश्नार्थ वाक्य बनावी लखो। तमने विधान वाक्य आपेलू ज हशे, तमारे तेनुं शुं कयुं वाक्य बनावानुं छे? प्रश्नार्थ वाक्य। तो ज्यारे पण आपणुं वाक्य विधान होय छे तो अहीं लास्टमां शुं होय छे? फूल स्टॉप होय। अने ज्यारे आपणे तेने प्रश्नार्थ वाक्यमां कन्वर्ट करीशुं तो लास्टमां शुं थई जशे? क्वेश्चन मार्क। આપણા વાક્યમાં એમ ઇઝ આર હેવ એસ ટુ બીના જે કંઈ પણ રૂપ આવે છે તે પ્રશ્નાર્થ વાક્યમાં ક્યાં આવી જશે? આગળ આપણે વાક્ય રચનામાં શીખી ગયા। તો અહીંયા આપણે હવે આનો આન્સર લખવો હોય કે ધોઝ આર ટેબલ્સ। વિધાન વાક્ય આપણને આપેલું જ છે, તો તેનું પ્રશ્નાર્થ વાક્ય લખવા માટે આપણા આન્સર, આપણા ક્વેશ્ચનમાં જે આર આપેલું છે તે ક્યાં આવી જશે? વાક્યની શરૂઆતમાં। એટલે તમારે અહીંયા પહેલાં લખવાનું થશે આર, પછી ધોઝ। આ જે ધોઝ છે તે સેમ જ રહેશે, અને ટેબલનું ટેબલ્સ, અને લાસ્ટમાં શું મૂકવાનું છે આપણે? ક્વેશ્ચનમાં। એટલે આપણું સેન્ટેન્સ બનશે આર ધોઝ ટેબલ્સ, અને લાસ્ટમાં શું મૂકવાનું છે? કમ્પલસરી પ્રશ્નાર્થ ચિહ્ન। ત્યાર પછીનું સેન્ટેન્સ છે ધીઝ આર ટોયઝ। તો અહીંયા પણ આપણે સેમ વસ્તુ છે, આર આવે છે તે ક્યાં આવી જશે? વાક્યની શરૂઆતમાં। આર these toys, લાસ્ટમાં આપણે મૂકવાનું છે ક્વેશ્ચન માર્ક। ત્યાર પછીનું સેન્ટેન્સ છે ધોઝ આર પેન્સિલ્સ। તો અહીંયા જે આર આવે છે તે ક્યાં આવી જશે? આપણા સેન્ટેન્સની શરૂઆતમાં। આર ધોઝ પેન્સિલ્સ, અને અહીંયા આવશે પછી આપણું ક્વેશ્ચનમાં। તો આ રીતે જ્યારે પણ આપણને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું કહેશે તો આપણા વાક્યમાં જે વિધાન વાક્ય હોય છે તેને પ્રશ્નાર્થ વાક્યમાં કન્વર્ટ કરવા માટે આપણે ટુ બીના રૂપને વાક્યની શરૂઆતમાં લઈ લઈશું, અને લાસ્ટમાં શું મૂકીશું? કમ્પલસરી બધામાં ક્વેશ્ચન માર્ક। ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે એમ ઇઝ આર વડે ખાલી જગ્યા પૂરો। આપણે એમ ક્યારે આવશે, ઇઝ ક્યારે આવે, અને આર ક્યારે આવે તે આપણે નિયમમાં શીખી ગયા। તો અહીંયા આપણને ફર્સ્ટ ખાલી જગ્યા આપેલી છે કે કિંજલ બ્લેન્ક સાયન્સ ટીચર। હવે તમારે શું કરવાનું છે? ખાલી ખાલી જગ્યાની શરૂઆતમાં કયો શબ્દ આવે છે તે જોવાનો। અહીંયા કિંજલ છે તો કિંજલ શું છે? ગર્લ છે, અને એક જ છે તો ગર્લ છે, એટલે શીમાં આવે, અને શી સાથે ઓલવેઝ શું આવે છે? ઇઝ। જો અહીંયા આપણને બે ગર્લ હોત તો આપણે બહુવચન માટે આર મૂકે, પણ અહીંયા કિંજલ એક જ છે એટલે અહીંયા આન્સર શું લખવાનો છે આપણે? ઇઝ, કિંજલ ઇઝ સાયન્સ ટીચર। ત્યાર પછી છે ધે બ્લેન્ક્સ કુકિંગ। હવે ધે આવ્યું તો ધે શું છે? બહુવચન, પ્લુરલ, એટલે ધે સાથે શું આવશે? આર। તો અહીંયા આપણો આન્સર આવશે આર, ધે આર કુકિંગ। ત્યાર પછી આઈ છે તો આઈ બ્લેન્ક્સ એટ હોમ નાવ, તો આઈ સાથે શું આવે? ઓલવેઝ એમ। તો અહીંયા આપણે બ્લેન્ક્સમાં આન્સર આવશે એ એમ। પછી છે હી બ્લેન્ક્સ માય બ્રધર, હી આવ્યું તો હી શીટ સાથે શું આવે? ઇઝ। તો અહીંયા પણ હી સાથે શું આવશે? ઇઝ, હી ઇઝ માય બ્રધર। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને એમ ઇઝ આર વડે ખાલી જગ્યા પૂછાશે તો આપણે નિયમ પ્રમાણે ખાલી જગ્યામાં આન્સર લખીશું। ત્યાર પછીનો ક્વેશ્ચન છે રાઇટ ક્વેશ્ચન આન્સર। આપણને બહુવચન આપેલા હશે ક્વેશ્ચન, તેના પરથી આપણે સવાલના જવાબ લખવાના છે। તો અહીંયા આપણને ક્વેશ્ચન પૂછ્યો છે વોટ આર ધોઝ, તમને બે ઓપ્શન પણ આપેલા છે, એગ કે ગ્લાસીસ। તો જે આપણને પિક્ચર્સ આપેલું છે તે જોઈને તેના આધારે આપણે આન્સર લખીશું। તો અહીંયા આપણને પિક્ચર્સ આનું દેખાય છે, ગ્લાસનું, તો આપણો આન્સર શું આવશે? ગ્લાસીસ, પણ આપણે ખાલી ગ્લાસીસ લખવાનું નથી। અહીંયા આપણને ક્વેશ્ચનમાં લાસ્ટમાં શું આપેલું છે? ધોઝ, તો જે આપણને છેલ્લે આપેલું છે તે આપણે આન્સરમાં શું લખવાનું છે? પહેલાં। તો આપણા આન્સરની શરૂઆત થશે ધોઝ આર ગ્લાસીસ। પહેલાં આપણે ધોઝ, પછી આર, અને જે તમારો આન્સર આવે છે તે લાસ્ટમાં। ત્યાર પછીનો ક્વેશ્ચન છે વોટ આર ધીઝ, મેંગોઝ કે એપલ? તો અહીંયા આપણને પિક્ચર સાનું દેખાય છે? એપલ, તો આપણો આન્સર આવશે
एप्पल्स पण आपणे खाली एप्पल्स लखीशुं नहीं, अहींया आपणे लास्ट में शुं आपेलुं छे धीस, तो अहींया आपणे पहेला लखीशुं धीस आर एप्पल्स, लास्ट में फूल स्टॉप। ज्यारे पण आंसर लखीए कम्पलसरी आंसर में लास्ट में शुं मूकवानुं, फूल स्टॉप। क्वेश्चन होय तो क्वेश्चन मार्क। त्यार पछीनो क्वेश्चन छे चेन्ज जेन्डर, तो अहींया आपणे मस्क्युलाइन जेन्डर आपेलुं छे तेने आपणे शेमां कन्वर्ट करवानुं छे, फीमेल जेन्डर में। मस्क्युलाइन जेन्डर में अहींया आपणे अलग अलग नाम आपेला हशे, तो आप जेन्डर चेन्ज करीए एटले नाम पण शुं थई जशे, आपणुं बदलाई जशे। अहींया फाधर छे तो फाधरनुं फीमेल जेन्डर शुं थाय, तो मधर, तो आपणे अहींया आंसर लखीशुं मधर। त्यार पछी छे बॉय, तो बॉयनुं शुं थशे, गर्ल, तो अहींया तमारो आंसर आवशे गर्ल। पछी छे लायन, तो लायन एटले सिंह, तो तेनुं कन्वर्ट करीए फीमेल जेन्डर में तो शुं थशे, लायनेस, तो अहींया आपणे लखीशुं लायनेस। पछी छे मेन, तो मेननुं शुं थई जशे, वुमेन। तो ज्यारे पण आपणे चेन्ज जेन्डर करीशुं तो आपणा आखा सेंटेन्स आपणा मस्क्युलाइन जेन्डरमांथी फीमेल जेन्डरमां नाम पण शुं थई जशे, आपणुं बदलाई जशे। ત્યાર પછીનો ક્વેશ્ચન છે રાઇટ સ્પેલિંગ, જે આપણે ટાઈમિંગ વર્ડ શીખી ગયા તેના પરથી આપણને આ ક્વેશ્ચન પૂછાશે કે ટાઈમિંગ વર્ડ્સમાં જે અલગ અલગ આપણે સ્પેલિંગ શીખા તે, તો અહીંયા ફર્સ્ટ નામ આપેલું છે આજે, તો તેને ઇંગ્લિશમાં શું કહેવાશે, ટુડે, તો અહીંયા આપણે સ્પેલિંગ લખવાનો છે ટુડેનો, તમારે ઉચ્ચાર કે અર્થ લખવાનો નથી। પછી છે આવતીકાલે, તો આવતીકાલેને શું કહેવાશે, ટ્યુમોરો, તો અહીંયા આપણે લખીશું ટ્યુમોરો। પછી આવે છે હમણાં, તો હમણાંને શું કહેવાશે, નાવ, તો અહીંયા આપણે લખીશું નાવ। પછી છે ની પહેલાં, તો પહેલાં હોય તો શું કહેવાશે, બિફોર, તો અહીંયા આપણે લખીશું બિફોર। અને અહીંયા આપેલું છે ની પછી, પછી હોય તો શું કહેવાશે, આફ્ટર। તો આ રીતે આપણને કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તેને બરાબર તમારે વાંચવાનો અને તેના આન્સર લખવાના। જ્યારે પણ તમે ક્વેશ્ચનના આન્સર લખો તો બને ત્યાં સુધી ફર્સ્ટ લેટર બધામાં શું લખવાનો છે, કેપિટલ। ઓકે, તો આપણે લખવામાં ધ્યાન રાખીશું, પ્રેક્ટિસ કરીશું। થેન્ક યુ।